હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ હું દવે રાહુલ આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર પ્રાણીઓમાં પોષણ વિડીયોમાં આપણે આ ચેપ્ટરને કમ્પ્લીટ પણ કરીશું મિત્રો જો તમને યાદ હોય તો લાસ્ટ વિડીયોમાં આપણે મનુષ્યના પાચન તંત્રને લગતી સંપૂર્ણ અભ્યાસ કમ્પ્લીટ કરેલો લાસ્ટના વિડીયો લાસ્ટ વિડીયોમાં આપણે નાનું આંતરડું અને જે પ્રક્રિયા જોવા મળે છે અપાચિત ક્રિયા દ્વારા જે નિકાલ કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવેલી તમને ખ્યાલ જ હશે તમે જોયેલું પણ હશે ઘણી વાર ગાય ભેંસ જેવા જે પ્રાણીઓ છે ઈ ચાવવાની પ્રક્રિયા કરતા હોય છે જ્યારે તે ખોરાક ખાતા હોતા નથી ત્યારે પણ ચલો આપણે તેના વિશે અભ્યાસ કરીએ ભેંસ કે ખૂબ જ ઝડપથી ગળી જાય છે આ ખોરાક જઠરના એક ભાગ જેને અમાશય કહેવામાં આવે છે તેમાં જાય છે તે અર્ધ હોય છે જેને

અહિયાં તમારી સામે એક ઇમેજ રજૂ કરવામાં આવેલી છે જેમાં વાગોળનારા પ્રાણીઓનું પાચન તંત્ર નામ નિર્દેશન સાથે દર્શાવવામાં આવેલું છે જેમાં જઠર આમાશય નાનું આંતરડું મોટું આંતરડું અને નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે જે અંધાંત્રની રચના આવેલી છે તે પણ અહિયાં દર્શાવવામાં આવેલું છે મોટા ભાગના પ્રાણીઓમાં ખોરાકના પાચન માટે પાચન તંત્ર આવેલું હોય છે પરંતુ હવે આપણે ચર્ચા કરીશું કે જે પ્રાણી સૂક્ષ્મ છે અતિ સૂક્ષ્મ છે જેમાં મુખ અને પાચનતંત્ર આવેલું નથી તો તેવા પ્રાણીઓ કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે અને પાચન કરે છે તેના વિશે હવે આપણે માહિતી મેળવશું

જ્યારે તેને ખોરાકનો આભાસ થાય છે ત્યારે આંગળી જેવા પ્રવર્તો બહાર કાઢે છે તેને ખોટા પગ કહેવામાં આવે છે તે તેના ફરતે ફેલાવે છે અને પોતાના કોષ રસ દ્વારા અન્નધાનીમાં સમાવેશ કરે છે અન્નધાનીમાં પાચક રસો તે ખોરાક પર કાર્ય કરે છે અને સરળ પદાર્થમાં તેનું પાચન કરે છે કે ફેરવે છે

અહીંયા જોઈ શકો છો કણ દાખલ અમીબા કેવી રીતે ખોટા પગોનું નિર્માણ કરે છે ખોરાકનું કણનું ગ્રહણ કરી અન્નધાની નું નિર્માણ કરે છે અને ત્યારબાદ તે ખોરાકના કણનું પાચન પણ કરે છે

ઘાસ ખાનારા પ્રાણીઓમાં થતી વાગોળવાની પ્રક્રિયા કે ક્રિયા સમજાવો બીજો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ આપો ખોરાક ની ખૂબ જ ચાવીને ખાવો જોઈએ ખોરાક ને ખૂબ જ ચાવીને ખાવો જોઈએ ત્રીજો પ્રશ્ન ટૂંક નોંધ લખો અમીબામાં ખોરાકનું ગ્રહણ અને પાચન જેમાં તમારે પ્રથમ આકૃતિ ડ્રો કરવાની રહેશે જે તમને ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે ત્યારબાદ ચોથો પ્રશ્ન અમીબામાં ખોટા પગ નું કાર્ય શું છે તે જણાવો અને પાંચમો અંતિમ પ્રશ્ન અમીબાની આકૃતિ દોરો નામ નિર્દેશન સાથે આ પાંચ પ્રશ્ન તમારે કમ્પલીટ કરવાના રહેશે ઉપરાંત સ્વાધ્યાયમાં જે પ્રશ્ન વર્કશીટમાં આપેલો છે તે સિવાયના સ્વાધ્યાયમાં આપેલા જે પ્રશ્નો છે એ પણ તમારે એકવાર CW બુકમાં કમ્પલીટ કરવાના રહેશે નેક્સ્ટ વિડીયોમાં ફરી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું જેમાં આપણે જોશું કે નાના આંતરડામાં ખોરાકનું પાચન થયા બાદ પાચિત ખોરાકનું શરીરના વિવિધ ભાગોમાં કઈ રીતે વહન કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો